ख्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे समग्र धर्मसभा 13 नवंबर ना रोज संत स्तानिस्लाउस कोस्टकानो त्यौहार उजवे छे। तेमनो जन्म 28 ऑक्टोबर 1550 मा पोलेंडना रोस्टको मुकामे थयो हतो। तेमना पिता पोलेंड राज्यना सेनेटर हता। तेमना माता पिता ने 7 संतान हता। तेमा तेमनु स्थान बीजू हतो। 14 वर्षनी उम्रे ते अभ्यास करवा माटे जेसुइट संस्था मा 25 जुलाई 1564 मा दाखल थया। तेमनो व्यवहार पोताना मित्रों प्रत्ये सारो न हतो अने आ कारणे तेमने त्यांथी काढी मुकवामां आव्या। त्यार पछी ते घणा बीमार थई गया अने एटला बीमार थई गया कि ते मरवानी अणी पर हता। ज्यारे संत बर्नार्ड तेमना माटे परम प्रसाद लईने आव्या तो तेमणे जोयुं के स्वर्गदूतो परम प्रसादनी आजूबाजू ईश्वरनी स्तुतिगान करी रह्या हता। त्यारे माता मरियमे पण तेमने दर्शन आप्युं अने कह्युं कि ते जेसुइट संस्थामां जईने પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરે। ત્યારબાદ તેમણે જેસુઇટ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો। સંત સ્તાનિસ્લાઉસના પિતા ઈચ્છતા નહોતા કે તે પુરોહિત બને અને તેમનો તિરસ્કાર પણ કર્યો, પરંતુ સંત સ્તાનિસ્લાઉસ માન્યા નહીં। વહેલી સવારે તે ઘરેથી નીકળી ગયા અને ત્યાંથી જર્મની ગયા। જર્મની ત્યાંથી 450 કિલોમીટર દૂર હતું। ત્યાંથી તેમણે રોમ મોકલવામાં આવ્યા, જે 800 કિલોમીટર દૂર છે। રોમમાં તેમને નોવિસ બનાવવામાં આવ્યા। તેમનો સરળ સ્વભાવ, પ્રાર્થનામય જીવન અને ચમત્કારિક કાર્યો જોઈને તેમને વિશેષ રીતે એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો, જેથી તે પ્રભુના કાર્યોને લોકો સુધી પહોંચાડે, પ્રભુના પ્રેમને લોકો સુધી પહોંચાડે। તેઓ ગંભીર બીમારીમાં સપડાયા। તેમણે 10 ઓગસ્ટના રોજ સેન્ટ લોરેન્સના તહેવારની સાંજે તેમણે ભયંકર નબળાઈ અનુભવી, તીવ્ર તાવ હતો। તેમણે લાગ્યું કે તેમનો અંતિમ સમય આવી ગયો છે। તેમણે વર્જિન મેરીને એક પત્ર લખ્યો। તેમાં લખ્યું કે તેમની ભવ્ય વર્ષગાંઠ ઉજવવા માટે તેમણે આકાશમાં બોલાવવા વિનંતી કરી। માતા મરિયમ પ્રત્યે તેમને વિશ્વાસ હતો। 15 ઓગસ્ટના રોજ સવારે 4 વાગે તેમણે ઈશ્વરને, સર્વ સંતોને અને માતા મરિયમને પ્રાર્થના કરી અને તેઓ મૃત્યુ પામ્યા। તેમનું મૃત્યુ 15 ઓગસ્ટ 1568માં થયું। તેમને 31 ડિસેમ્બર 1726માં તેમને સંત જાહેર કરવામાં આવ્યા। તેમના ભાઈ પોલે બીટીફિકેશનની પ્રક્રિયા દરમિયાન કહ્યું હતું કે તેણે આત્મિક બાબતોમાં પોતાને એટલી સંપૂર્ણ સમર્પિત કરી દીધી હતી કે તે વારંવાર બેભાન થઈ જતા, અને ખાસ કરીને વિયેના ખાતેના જેસુઇટ ફાધર્સ ખાતેના ચર્ચમાં તેઓ બેભાન થઈ જતા હતા। આવો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આજે આપણે આ સંતની મધ્યસ્થી પ્રાર્થના કરીએ કે આપણું જીવન પણ પ્રાર્થનામય અને સાદગી ભર્યું હોય, જેથી આપણે લોકોની તેમજ પ્રભુની સેવામાં આપણે આપણી જાતને સમર્પિત કરી શકીએ। 15 ઓગસ્ટ 2018ના રોજ પોપ ફ્રાન્સિસે સ્તાનિસ્લાઉસની મૃત્યુની 450મી વર્ષગાંઠના માનમાં ફ્લોકના બિશપને પત્ર લખ્યો હતો। તેમાં તેમણે લખ્યું હતું કે મારો જન્મ વધારે વસ્તુઓ માટે થયો હતો, આઈ વોઝ બોર્ન ફોર ગ્રેટર થિંગ્સ। તેમણે આ સંત સ્તાનિસ્લાઉસની મહત્વતા માટે લખ્યું હતું। આવો ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે આપણે સંતની મધ્યસ્થી પ્રાર્થના કરીએ। જય ઈશુ, આમેન।